नवसारी तापी दमण दादरा नगर हवेली आज के लिए तो आज के लिए वेरी हैवी रेनफॉल ऑरेंज अलर्ट के साथ पंचमहल और बड़ोदरा में पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म स्टाउन की वार्निंग भी है और महसाना साबरकांठा अरावली खेड़ा दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा वलसाड़ नौसारी डांग तापी और दमन दादरा नगर हवेली के लिए आ, हैवी रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट येलो एल, अलर्ट ए, जारी है आज एक, एक सेंट्रल गुजरात के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज आज के लिए जो वेरी है, हैवी रेनफॉल की वार्निंग दी गई है वो पंचमहल और बड़ोदरा के लिए और जो हैवी रेनफॉल की वार्निंग दी गई है वो गुजरात रीजन के लिए महसाना है सावरकांठा खेड़ा अरावली पंचमहल दाहोद छोटा उदयपुर नर्मदा नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली हवाम विभाग तरफ मध्य गुजरात में साइक्लॉनिक सर्क्यूलेशन जो मिली रूले पंचमहाल वडोदरा अति भारत वरसा आगाही है तो महसाणा साबरकांठा खेड़ा अरवली पंचमहाल दाहोद नवसारी रीजन की बात करेंगे तो सौराष्ट्र रीजन के लिए आज के लिए हेवी रेनफॉल की वार्निंग है सुरेंद्रनगर राजकोट जूनागढ़ अमरेली भावनगर गिर सोमनाथ और बोटा के लिए और डेटू की बात करेंगे तो डेटू के लिए सुरेंद्र नगर अमरेली भावनगर और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की तो हैवी रेनफॉल की वार्निंग है डे टू की बात करेंगे तो डे टू के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद पंचमहल बड़ोदरा छोटा उदयपुर और डे थ्री के लिए पंचमहल दाहोद बड़ोदरा और छोटा उदयपुर के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर के लिए थेढ़ा

જે રીતે વરસાદની આગાહી આપવામાં આવે છે હવામાન વિભાગ તરફથી રાજ્યના ઘણા ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી છે વરસાદ અંગે હવામાન વિભાગની જે આગાહી આવી છે ત્યારે મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ યલ્લો ભાગ જોઈ રહ્યા છો જ્યાં ત્યાં આજે ભારે વરસાદની આગાહી છે અને તેની અંદર સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને આ તરફ ભરૂચ નર્મદા છોટાઉદેપુર નવસારી અને વલસાડ આ તમામ જે યેલ્લો ભાગ જોઈ રહ્યા છો કે જ્યાં આજે ભારે વરસાદની આગાહી છે અને લગભગ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રનો ભાગ આમાં કવર થઈ રહ્યો છે કે જ્યાં આજે ભારે વરસાદ કહેવામાં આવી રહ્યું છે અતિ ભારે વરસાદની આગાહી આપ ખાસ કરીને જોઈ રહ્યા છો ઓરેન્જ ભાગ કે જે વડોદરા અને પંચમહાલ આ બંને જિલ્લામાં આજે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે અને જેના ભાગરૂપે આજે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે જે રીતની સમજવાનો પ્રયત્ન કર્યો કે કયા કયા વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે તમામ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે લગભગ મોટા ભાગનો મધ્ય ગુજરાતનો જે પટ્ટો કવર થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની પણ ખાસ કરીને આમાં વાત કરવામાં આવી છે અને હવે વાત આગળ કરીશું સફેદ ઝેરની એક મોટા અને મહત્વના સમાચાર છે કારણ કે ભોજનમાં આપણે જે મીઠાનો ઉપયોગ કરીએ છીએ તે સફેદ ઝેર તો નથી ને આ સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે આયોડીનની ઉણપવાળું મીઠું એ શરીરમાં અનેક બીમારીને આમંત્રણ આપે છે સીઈઆરસીએ રાજ્યભરમાં મળતા મીઠાના પરીક્ષણ કરતાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે રાજ્યમાં એકસો એક બ્રાન્ડના મીઠાનું વેચાણ થાય છે જેનું ટેસ્ટિંગ કરતાં ફક્ત માપદંડ પૂરતું જ આયોડીન મળી આવ્યું છે કેટલીક જાણીતી મીઠાની બ્રાન્ડ તેના પેકેટ ઉપર ભલે આયોડીનયુક્ત મીઠું લખતા હોય પરંતુ પૃથકરણ દરમિયાન તેમાં આયોડીન ન હોવાનું સામે આવ્યું છે ફૂડ સેફ્ટીની જોગવાઈ મુજબ સીઈઆરસીએ કરેલા ટેસ્ટમાં મીઠામાં આયોડિનની ઉણપ સામે આવે છે અને સાથે જ સબસ્ટેન્ડ ગુણવત્તા વિનાનું આ મીઠું હોવાનું સામે આવ્યું છે બજારમાં અલગ અલગ બ્રાન્ડના મીઠાના ધૂમ વેચાણ થઈ રહ્યા છે અને ત્યારે ગ્રાહકો હોશે હોશે આયોડીનયુક્ત મીઠું જે પેકેટ ઉપર લખેલું હોય તે ખરીદે છે પણ તપાસમાં જાણીતી બ્રાન્ડના જ મીઠામાં આયોડિનની ઉણપ સામે આવી છે આયોડીનની ઉણપના કારણે બાળકના વિકાસની અસરની સાથે ગંભીર રોગો પણ થઈ શકે છે જાણીતા તબીબી ડોક્ટર હસમુખ અગ્રવાલ સાથે જ્યારે વાત કરવામાં આવી તો જાણવા મળ્યું કે ભોજનમાં યુક્ત નમક હોવું કેટલું જરૂરી છે આયોડેનની ઉણપના કારણે વર્તમાન સમયમાં થાઇરોઇડના કેસ પણ વધી રહ્યા હોવાનું સામે આવ્યું કાયદા મુજબ પંદર થી ત્રીસ પીપીએમ વાળું મીઠું એ હોવું જોઈએ પંદર થી ઓછા પીપીએમ વાળું મીઠું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક મનાય છે ઓછા પીપીએમ વાળા મીઠાના વેચાણ સામે કાયદાકીય જોગવાઈ અનુસાર પાંચ લાખના દંડની પણ જોગવાઈ છે ત્યારે સી ઈઆરસીએ છેલ્લા ચાર વર્ષમાં દસ હજાર જેટલા મીઠાના સેમ્પલના ટેસ્ટ કર્યા અને તમામ પચાસ ટકા સેમ્પલ ફેલ ગયા છે ત્યારે તંત્ર ફેલ ગયેલા નમૂનાને લઈને કડક કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે અને સોલ્ટ ઘટે એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે એવાનું તો કે નાની ઉંમરમાં બી થાઈરોઇડના પ્રોબ્લેમ થાય છે પ્રેગ્નન્ટ લેડીમાં બી થાઈરોઇડના પ્રોબ્લેમ વધતા જાય છે અને એના માટે આમ જોવા જાય તો એન્ડોક્રાઇનોલોજીસ્ટને આપણે અભિપ્રાય પૂછીએ તો મને લાગે છે કે એ લોકો બી આપણને કહેશે સંખ્યા વધતી ગઈ છે જમણવારમાં જો મીઠું ના હોય તો જમણવાર ની મજા ના આવે પરંતુ માર્કેટમાં જે મીઠું મળી રહ્યું છે તે શુદ્ધ નથી આ અમે નથી કહી રહ્યા પરંતુ તમને જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ વિવિધ સેમ્પલના આ જે મીઠાના સેમ્પલ જે છે તે જોવા મળી રહ્યા છે વિવિધ બ્રાન્ડના મીઠું જે છે તે હાલ માર્કેટમાં મળી રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે પૂથકરણ પણ કરવામાં આવી રહ્યું છે પરંતુ પરિસ્થિતિ શું છે સીઆરસી ના જે મેડમ જે છે તેમની સાથે વાત કરીશું મેડમ કેટલા પ્રકારનું મીઠું ગુજરાતની અંદર મળે છે કેટલા મીઠા ઉપર તમે પરીક્ષણ કરવામાં આવ્યું છે અને શું સામે આવ્યું છે અમે લોકોએ ઓલ ધ થર્ટી થ્રી ડિસ્ટ્રિક્ટ તેત્રીસ જિલ્લાઓમાંથી મીઠું કલેક્ટ કર્યા છે અને દસ હજાર જેવા સેમ્પલ હજી સુધી ટેસ્ટ કરી ચુક્યું ચૂક્યા છે અને એમાં પચાસ ટકા સેમ્પલ આપણે કહીએ તો ફેલ થયા છે સબ સ્ટેન્ડર્ડ એટલે ઓછી ગુણવત્તાવાળી આયોડીનની જે પ્રમાણ હોવી જોઈએ એના કરતાં ઘણી ઓછી જેમ કે મેં અગાઉ કીધું કે પંદર પીપીએમ મિનિમમ હોવું જોઈએ એની જગ્યાએ ઝીરોથી દસ પીપીએમ ચાર પાંચ પીપીએમ સુધી જ મીઠું હોય છે જે જેનો કાયદા અનુસાર ગુનો છે આવી સબ સ્ટેન્ડર્ડ અને ઓછી કુદવંતવાળી મીઠું બ્રાન્ડના મીઠા જે તમે પરીક્ષણ કર્યા અને એમાં આ પ્રકારના સ્ટાન્ડર્ડ નીચે આવ્યા છે ઘણા બધા બ્રાન્ડસ હોય છે જેમ કે આપણે પાટણ સુરેન્દ્રનગર એ બાજુના જે બ્રાન્ડ્સ છે કાચના થોડા સેમ્પલ્સ છે આ સંપૂર્ણ સોલ્ટ કરીને એક બ્રાન્ડ છે પછી નારેગા શુદ્ધ સોલ્ટ જેમાં લેબલિંગમાં તો લખેલું હોય છે કે એમાં આયોડિન છે પણ આપણે જ્યારે ટેસ્ટ કરીએ તો એમાં આયોડીનનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે અને ના નાની બરાબર હોય છે અને એવું મીઠું આપણા માટે જરાય સારું નથી અને આવા વેચાણ આવા ઓછી ગુણવત્તાવાળી મીઠાની વેચાણ બેન્ડ છે ઇન્ડિયામાં અને આ નોન આયોડાઈઝ સોલ્ટ એક કાયદેસર ગુનો છે વેચવાની અને બે લાખ સુધી ફાઇન પણ થઈ શકે છે અને જો આવા પકડાય જેમ કે આ જે કે બ્રાન્ડની મીઠું છે એ પણ એમાં પણ બહુ જ ઓછું આવ્યું છે આ સંપૂર્ણમાં તો ઝીરો આયોડીન આવ્યું છે પછી એક આ આ ટાઈપનું એક બ્રાન્ડ છે અંકુર સોલ્ટ કરીને આવે છે એમાં પણ બહુ ઓછું આવ્યું છે મીઠું નારેગા શુદ્ધ સોલ્ટ છે જેમાં રિફાઈન્ડ આયોડાઈઝ સોલ્ટ બધામાં લખે છે અને એના પ્રમાણ બી અહીંયા લખેલું હોય છે પણ જ્યારે આપણે ટેસ્ટ કરતા હોઈએ ત્યારે એ સબસ્ટેન્ડર્ડ ઓછી ગુણવત્તાવાળી નોન આયોડાઈઝ આયોડીનની માત્રા બહુ જ ઓછી એમાં આવે છે તો એસટી બસ બાદ એક્સપ્રેસ હાઇવે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરતો આ વધુ એક વિડિયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે એક્સપ્રેસ હાઇવે જે ટુ વ્હીલર માટે પ્રતિબંધિત છે ત્યાં બાઇક ચાલક બેદરકારીપૂર્વકનું ડ્રાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયું છે પૂરપાટ ઝડપે પહેલી લેનમાંથી બીજી લેનમાં સરપાકાર રીતે બાઇક ચલાવી જોખમી રીતે ફોર વ્હીલરને ઓવરટેક કરતો આ બાઇક ચાલક જોવા મળી રહ્યો છે એક્સપ્રેસ હાઇવે ટુ વ્હીલર માટે પ્રતિબંધિત હોવા છતાં કેવી રીતે ઘુસ્યો તે એક મોટો સવાલ છે નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પરનું આ વીડિયો વાયરલ થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે બાઇક ચાલક ઘુસતા એક્સપ્રેસ હાઇવે ઓથોરિટી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે રાજ્યમાં નશાનો કાળો કારોબાર યથાવત છે કચ્છમાંથી ફરી એક વખત ચરસના દસ પેકેટ મળી આવ્યા છે બીએસએફને ચખો પાસેથી ચરસના પેકેટ મળી આવ્યા છે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ ચરસ મળી આવ્યું છે અત્યાર સુધીમાં એકસો પચાસથી પણ વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હોવાની માહિતી છે ત્યારે હજી પણ બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે નવસારીના મરૂલી ખાતેથી પકડાયેલા બુબાકુશ ડિઝાઇનર ગાંજા પ્રકરણ મામલે ગાંજો મંગાવનાર અને મુખ્ય સપ્લાયરની ધરપકડ કરવામાં આવી છે સુરતનો પચ્ચીસ વર્ષે ઉમંગ અગ્રવાલ ડિઝાઇનર ગાંજો ઓનલાઇન મંગાવતો નવસારીનો વિવેક ભરવાડ તેની પાસેથી ખરીદી કરી નવસારી લાવતો બાદમાં અગાઉ પકડાયેલા અગ્રવાલ કોલેજના વિદ્યાર્થી આકાશ રાહિર અને રાહુલને તે આપતો હતો આકાશ અને રાહુલ સાથે અન્યાય એક સપ્લાયર સેમસન ઉર્ફ સેમ પણ પકડાયો છે ગ્રામ્ય પોલીસે વિવેક ભરવાડ અને ઉમંગ અગ્રવાલના રિમાન્ડની આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉમંગ અગ્રવાલ કે જે પોતે ઓનલાઈન આ ગાંજો તેણે મંગાવેલો હતો અને હાલ એની તપાસ ચાલુ રહી છે હાલ બંને જણાની ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ ઉપર છે એકને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે અને બાકીના આ ઓનલાઈન કઈ રીતે મંગાવતો તો શું હતું તેની હાલ તપાસ ચાલુ છે ભુજ એસટી ડેપો ડ્રાઈવર જાહેરમાં આશ્રેલ હરકતો કરતો ઝડપાયો છે ભુજ એસટી ડેપોના ડ્રાઈવર બીએમ જાડેજા એપ્રેન્ટિસ યુવતી સાથે અશ્રીલ ચેનચાળા કરતા ઝડપાયા છે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે ડ્રાઈવર પુત્રીની ઉંમરની યુવતીને ચુંબન કરી રહ્યો છે સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ વાયરલ થતાં કચ્છ એસટી વિભાગીય નિયામક વાયકે પટેલે ખાતાકીય પગલાં લેવાનો આદેશ કર્યો છે સાથે જ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવશે એક બ્રેક માટે રાજકોટમાં વરસાદે તંત્રની પોલ ખોલી એક ઇંચ વરસાદમાં પોપટપરા નાલામાં ભરાયા પાણી દર વર્ષે વરસાદ વરસતા ભરાય છે પાણી હજુ સુધી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રની કામગીરી પર લોકો દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી બિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા સવારથી જ ધોધમાર મેઘસવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી પાણી થઈ ગયા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની નદી બે કાંઠે વહેવા લાગી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ કુંવાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા આ નદીના પાણી દરિયાના જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું બસ્સોની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા તો બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામનો જે કહેરણ નદી પરનો આળબંધ ઓવરફ્લો થયો આડબંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં આગળ વધે પાલનપુરથી વધુ વિગતો આવી રહી છે અંબાજી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અજાણ્યા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ટક્કર મારી ફરાર થઈ હોવાની હાલ માહિતી સામે આવી રહી છે ઈજાગ્રસ્ત લોકોને એકસો આઠ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પાલનપુર અંબાજી હાઇવે પર બેફામ કાર ચાલકો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે વડોદરાના સુસેન તરસાલી રિંગ રોડ ઉપર રાત્રિના સમયે હિટેન રણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રોડ ક્રોસ કરી રહેલા ઓગણીસ વર્ષે યુવાનને કાર ચાલકે અડફેડી લીધો કાર ચાલકે સ્પીડ બ્રેકર હોવા છતાં બ્રેક ન મારી હિટેન રણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ યુવાનને સારવાર માટે હાલસાઈ આજે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ના ના આ સીસીટીવી પણ સામે આવ્યા છે જે મેં જોઈ શકાય છે કે એક ઓગણીસ વર્ષીય જે આ યુવક છે જે રસ્તો ક્રોસ કરી રહ્યો છે અને ત્યાં સામેથી પૂરપાટ ઝડપે કાર આવી રહી છે જે આગળ સ્પીડ બ્રેકર્સ છતાં પણ ગાડી ધીમી નથી કરી રહ્યું અને અચાનક જ આ યુવક વચ્ચે આવી જતા તેને અડફેટમાં લે ત્યાંથી ફરાર થાય છે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવીને ધ્યાનમાં લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અનેક રાજ્યમાં હાલચોરી લૂંટ અને ધાડ જેવા ગુનાઓને અંજામ આપનારી ગેંગને ઝડપી પાડવામાં વલસાડ એલસીબીને સફળતા હાથ લાગી છે વલસાડના બગવાડામાં એક બંગલાને નિશાન બનાવે તે પહેલા જ એલસીબી આ ગેંગને દબોચી છ આરોપીઓની ધરપકડ કરી છે આ છ આરોપીઓમાં દિનેશ પ્રસાદ ગોવિંદ મેઘવાડ અને મુકેશ મેઘવાડ માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે મુકેશ સામે થી વધુ વાહન ચોરીના ગુના નોંધાયેલા છે જ્યારે દિનેશ હત્યાના ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો છે હાલ પોલીસે આરોપી પાસેથી દાગીના અને કાર સહિત બાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે ખૂબ મોટી સફળતા અને લૂંટ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે સ્વિફ્ટ ગાડી જે છે આરજે પાસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધાળના પ્રયાસનો કલમ ત્રણસો નવ્વાણું મુજબનો ગુનો દાખલ કરેલો છે વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અમેરિકાના ઓકલોહામા શહેરમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે બિલીમુરાના રહેવાસીની હત્યા કરવામાં આવે છે હત્યાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગુજરાત રાજ્યનું બાળક એક પણ વખત શિક્ષણથી વંચિત ન રહે શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટી જાય વિકાસને વિઘવંતો બનાવવા માટે અને ભણતર